धरमपुर बैठक पर कांग्रेस पार्टीए गत रोज मोड़ी रात्रे किशन पटेलनुं नाम जाहेर कर्युं। कार्यकरोमां उत्साहनो माहोल, जो कि किशन पटेले पार्टीना आदेश मुजब 11 नवम्बरे मेन्डेट वगर ज फॉर्म भर्युं हतुं। जो कि किशन पटेले दावो कर्यो हतो कि पार्टी तेमनुं नाम डिक्लेर करशे। किशन पटेले मोंघवारी विरुद्ध बढ़त गाड़ी पर बेसीने रेली काढी हती। मोंघवारी अने रोजगारीना मुद्दाने लई चूंटणीनो मुद्दो बनाव्यो हतो। कांग्रेसे नाम जाहेर करता ज किशन पटेले जणाव्युं हतुं कि अविरत तैयारी कांग्रेसनी होय ज छे અને ધરમપુર બેઠક જીતવાનો દાવો કરી 20,000ની લીડ મળશે તેવું પણ આહવાન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ, વલસાડ। મારા માટે અને મારા જીવન માટે ખૂબ આનંદનો વિષય છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મારા પર ફરીદને એકવાર વિશ્વાસ મૂક્યો છે ત્યારે એમને પણ હું એમ કહું કે અભિનંદન પણ આપું અને જે મને વિશ્વાસ મૂક્યો છે એ બદલ એમનો આભાર પણ માનું। અને જ્યારે પોતાનું નામ ડિક્લેર થતું હોય અને એક વિધાનસભા તરફ જઈ રહ્યા હોય ત્યારે જ ખુશીનો દિવસ હોય કે પ્રજાની સેવા કરવાનો ફરીવાર મોકો આવવાનો। હું ચોક્કસપણે દઢ વિશ્વાસ સાથે કહું છું કે ધરમપુરની વિધાનસભા કોંગ્રેસના હાથમાં રહેવાની ચોક્કસપણે છે, એ વાતની હું એમને દિલાસો આપું છું। જીતના માટે તૈયારીની વાત કરો તો મારી ધરમપુરની વિધાનસભાની વાત કરતો હું એક દિવસનો નથી કાર્યકર, હું અવિરતપણે કોંગ્રેસ સાથે રહીને કામ કરું છું। નાના મોટી પ્રજાના બધા જ કામો અવિરતપણે ચાલતા રાખું છું। એવું નથી કે આજે કામ કરું ને કાલે વિધાનસભા લેવડે કાલે લોકસભા, એવું નહીં, બધાના કામો અવિરતપણે ચાલુ રાખું છું। મારી ઓફિસ આજથી હું બાય ઇલેક્શન લડ્યો હતો 99માં, એ દિવસથી માંડીને આજ સુધી અવિરતપણે કોંગ્રેસની ઓફિસ ચાલુ છે। એમાં લોકો આવે, પોતાનું કામ કરીને જાય, જ્યાં ત્યાં માર્ગદર્શન, જ્યાં ત્યાં સેવા અવિરતપણે ચાલે છે। એટલે હું એમ નથી કહેતો કે તૈયારીનું શું તૈયારી, મારી અવિરતપણે તૈયારી લોકો વચ્ચે હોય છે અને લોકો વચ્ચે સમજતા રહું છું, એટલે મારે કોઈ સવાલ જ ઊભો નથી થતો। હું દઢ વિશ્વાસ સાથે કહું છું કે અમે 25,000 ઉપર માર્જિનથી ચોક્કસ આશીર્વાદ જીતીને લાવીશું। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। Today.com, Azadi Samacharon ki।